એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં અમદાવાદનો શ્રેય પ્રથમ ક્રમે આવ્યો છે. અમદાવાદ 14 જૂન 2019 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રૂરકીએ શુક્રવારે સવારે 10 વાગે સંયુક્ત પ્રવેશ પરીક્ષાના પરિણામોની જાહેરાત કરવામાં આવ્યું હતું, જેમાં એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના કાર્તિકેય ગુપ્તાએ ઓલ ઇન્ડિયા ફર્સ્ટ રેન્ક હાંસલ કરીને દેશભરમાં એલનનું નામ રોશન કર્યું છે. ગુપ્તા એલન મુંબઈ મહારાષ્ટ્રના વિદ્યાર્થી, તેમણે 100% સ્કોર હાંસલ કર્યો હતો. કાર્તિકેય ગુપ્તાએ 372 માંથી 346 અંક હાંસલ કર્યા હતા. ગુપ્તાને જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશનમાં 18મો રેન્ક મળ્યો હતો. વિદ્યાર્થી શુભનામ સહાયે ટોપ કર્યું છે અને તેમણે 372 માંથી 308 અંક હાંસલ કર્યા હતા. જેઈ એડવાન્સના પરિણામમાં 38,705 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જેમાં 5,356 વિદ્યાર્થીનીઓ હતી. જયપુરમાં પિયુષ રાજે ST કેટેગરીમાં ટોપ કર્યું હતું. પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા સત્તાવાર સાઇટ ઉપર જઈને રિઝલ્ટ ડાઉનલોડ કરી શકે છે. એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર બ્રિજેશ માહેશ્વરીએ જણાવ્યું હતું કે ગુપ્તાએ સારા માર્ક્સ હાંસલ કરીને એલનનું નામ રોશન કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે આ પહેલા એલનના વિદ્યાર્થીઓએ ઓલિમ્પિયાડ એમ્સના પરિણામોમાં ઓલ ઇન્ડિયા સ્તરે પ્રથમ રેન્ક હાંસલ કરીને એલનને ગર્વ અપાવ્યો હતો. જ્યારે જાહેર થયેલા જેઈ એડવાન્સના પરિણામોમાં પણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. માહેશ્વરીએ જણાવ્યું હતું કે દેશભરમાં એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ હાંસલ કર્યા હતા અને ઇન્સ્ટિટ્યૂટમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. તદુપરાંત IIT 7 ઝોનના ટોપર એલનના હતા. આમાં IIT મુંબઈ ઝોનમાં કાર્તિકેય ગુપ્તા, ખડગપુર ઝોનમાં ગુડી પટે અનિકેત અને IIT રૂરકી ઝોનમાં જયેશ સિંગલાએ ટોપ કર્યું છે. એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના કાર્તિકે 2 વર્ષથી સ્ટુડન્ટ છે. એલન ક્લાસરૂમ પ્રોગ્રામમાંથી 3જી વાર વિદ્યાર્થીએ પ્રથમ રેન્ક મેળવ્યો છે. આ પહેલા એલન ક્લાસરૂમના વિદ્યાર્થી ચિત્રાંગ મુર્દિયાએ વર્ષ 2014માં, અમન બંસલે વર્ષ 2016માં ઓલ ઇન્ડિયા ટોપ કર્યું હતું. આ વર્ષે પણ એલન માટે પરિણામે ઉત્સાહજનક રહ્યા છે. સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટમાં ઓલ ઇન્ડિયા રેન્ક 1 ઉપર નલિન ખંડેલવાલ રહ્યા છે અને સાથે અરુણાંશુ ભટ્ટાચાર્ય જીપમેરમાં ટોપ રહ્યા છે. એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના જ ક્લાસરૂમ પ્રોગ્રામના વિદ્યાર્થી નિશાંત અભંગી ઓલ ઇન્ડિયા રેન્ક 6 અને કૌસ્તુભ ધીગે રેન્ક 7 હાંસલ કર્યો છે. આ સાથે આદિત્ય બડોલાએ રેન્ક 11 મેળવ્યો છે. એલનના સંબિત બહેરાએ ST કેટેગરીમાં રેન્ક 1 મેળવ્યો છે. અને બસ મારું એ જ કહેવાનું છે કે જે વિનિંગ ફેક્ટર છે, વિનિંગ એજ છે, જે તમે જે એડવાન્સમાં હેલ્પ કરે ટીચર મારી પેપર સોલ્વિંગ પાસ ઇયરના પેપર અને એ માહોલ અને એ પ્રેશર એ ટાઈમ કન્સેપ્ટ તો લાસ્ટમાં જેવું 12th કન્સેપ્ટ બધાના જ ક્લિયર છે, બધાને જ આવડતું બધું છે. મેં સુમિત ગુપ્તા એલએન અહેમદાબાદ સેન્ટર એન્જિનિયરિંગ ડિવિઝન હેડ કરતા હું. મેરે સાથ મેરે કલીગ્સ હમ લોગ આજ જેઈ એડવાન્સ 2019 કે રિઝલ્ટ કો બ્રીફ કર રહે હૈ ઓર જેઈ એડવાન્સ 2019 કા રિઝલ્ટ અભી 5:15 બજે આયા હૈ. જીતના આયા હૈ ઉસકે આધાર પર અભી એલએન અહેમદાબાદ કા બેસ્ટ રેન્ક ઓલ ઇન્ડિયા રેન્ક 74 શ્રેય પટેલ કા હૈ. और ऑल इंडिया रैंक में 500 तक टॉप 500 में 8 स्टूडेंट्स ने अब तक क्वालिफाई किया है और अब तक उपलब्ध जानकारी के अनुसार टॉप 1000 के अंदर करीबन 12 स्टूडेंट्स हमारे क्वालिफाई कर चुके हैं.
रिजल्ट अभी प्रोसेस में है। ऑल ओवर एग्जाम में कितने स्टूडेंट बैठे थे और कितने रैंक के कितने स्टूडेंट ने उत्तीर्ण की? लगभग 2,45,000 बच्चे जो एडवांस के लिए एलिजिबल हुए थे, जिसमें से 1,65,000 बच्चों ने एग्जाम दिया। 1,65,000 बच्चों में से 38,000 जैसे स्टूडेंट्स को उन लोगों ने क्वालिफाई किया है, जिसमें से 5,500 से 6,000 के बीच में गर्ल कैटेगरी को क्वालिफाई किया। अहमदाबाद के कितने? एल एन अहमदाबाद के 570 स्टूडेंट टोटल एलिजिबल थे। 570 में से 456 स्टूडेंट्स ने ये एग्जाम दिया। सर, ऑल ओवर स्टेट का देखें तो कितने स्टूडेंट थे और ऑल ओवर स्टेट का क्या रिजल्ट होगा? इसका कोई ऑफिशियल स्टैटिस्टिक्स नहीं है, पर लगभग 10,000 बच्चे ऐसे थे जो कि जेई मेंस क्वालिफाई करके जेई एडवांस के लिए एलिजिबल हुए थे। और आप मानकर चलिए कि इसमें से करीबन 1100 से 1200 बच्चे होने चाहिए जो क्वालिफाई करेंगे फॉर जेई एडवांस। गत वर्ष की कंपेयर में ये उस साल का स्टूडेंट ने कैसा परफॉर्मेंस किया है, ये जो अभी तक का रिजल्ट है? तो अभी तक देखिए कट ऑफ या परसेंटेजेस में तो कोई खास बदलाव आया नहीं है। पेपर इस बार रिलेटिवली केमिस्ट्री का देखें तो आसान था, मैथ्स का पेपर थोड़ा सा लेंथी था। तो पेपर के आधार पर बच्चों ने कम स्कोर किया है, कम स्कोर पर अब की बार अच्छी रैंक्स आई हैं, ऐसा मान सकते हैं कि रिजल्ट थोड़ा सा बेटर आया होगा कम स्कोर पर। सर, एक बार ऑल ओवर का बता दीजिए, ऑल ओवर इंडिया का। जी, ऑल ओवर इंडिया के लेवल पर ऑल इंडिया रैंक 1 LN मुंबई का 2 ईयर रेगुलर स्टूडेंट कार्तिकेय गुप्ता है, LN कोटा का स्टूडेंट है AIR 1, AIR 6 और AIR 7 भी LN के स्टूडेंट्स ने हासिल करी है। AIR 6 गुजरात का बच्चा निशांत अभांगी, जिसने कि कोटा में जाकर अपनी पढ़ाई करी है 2 साल, ऑल इंडिया रैंक 6 हासिल करेगा। ऑल इंडिया रैंक 7th कौस्तुभ दीघे, वो भी गुजरात का सूरत का स्टूडेंट है और उसने भी कोटा में जाकर पढ़ाई करी और वहां जाकर ये परिणाम। संजय कुमार राजपूत नो रिपोर्ट, अहमदाबाद।